મિત્રો, એક છોકરી ભણીને સરકારી શિક્ષક બને છે અને પ્રાથમિક શાળાના શિક્ષક સાથે લગ્ન પણ કરે છે. લગ્ન પછી છોકરો પીસીએસની પરીક્ષા આપે છે અને ઓફિસર બને છે. પીસીએસ ઓફિસર બન્યા બાદ છોકરો તેની પત્નીને કહે છે કે તું હવે સરકારી શિક્ષકની નોકરી છોડી દે અને ઘરે જ રહે અને ઘરે રહીને મારી સેવા કર, કારણ કે હવે અમારી પાસે પૈસાની કોઈ કમી નથી. પરંતુ છોકરી આ વાત માટે રાજી ન હતી અને બંને વચ્ચે ઝઘડો થાય છે. પરંતુ અંતે છોકરી સરકારી શિક્ષકની નોકરીમાંથી રાજીનામું આપે છે અને તે ઘરે રહેવા લાગે છે. પરંતુ પછી બંનેના જીવનમાં ત્રીજી વ્યક્તિ આવી જાય છે, જેના કારણે તેમનું જીવન બરબાદ થઈ જાય છે. તેમની બધી સંપત્તિ, બંગલો, કાર બધું જ આમ જ રહી જાય છે. આ વાર્તા એક પરિવારની છે અને પારિવારિક જીવન સાથે સંબંધિત છે, જેને સાંભળીને તમે પણ ઘણી વસ્તુઓ શીખી શકશો અને સમજી શકશો. પણ મિત્રો, વાર્તામાં આગળ વધતા પહેલાં બસ એ જ જૂની વિનંતી આપ સૌને કે કૃપા કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ લાઇક કરો, જેથી મારું મનોબળ સતત વધતું રહે અને હું દરરોજ તમારી માટે રસપ્રદ વાર્તાઓ લાવી શકું. તો ચાલો વાર્તા તરફ આગળ વધીએ. તો મિત્રો, આ વાર્તા ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાની છે. મુરાદાબાદની રહેવાસી છોકરી જેનું નામ કાવ્યા છે, તેના ઘરમાં માતા પિતા ઉપરાંત એક નાનો ભાઈ પણ હતો. કાવ્યાના પિતા સરકારી શિક્ષક હતા, તેથી તેઓ તેમની પુત્રીને સમાન સ્તરે ભણાવે છે અને ઇન્ટરમિડિયેટની પરીક્ષા પાસ કર્યા બાદ કાવ્યા ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરે છે અને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ તેના પિતા કાવ્યાને બીએડમાં એડમિશન અપાવે છે અને પછી તેમને સરકારી શિક્ષક બનવાની તૈયારી માટે કોચિંગ સેન્ટરોમાં મોકલવાનું શરૂ કરે છે. કાવ્યા ખૂબ જ લગન અને મહેનતથી ભણતી હતી અને તેની મહેનત અને ભગવાનની કૃપાથી એક દિવસ તે સરકારી શિક્ષક બની જાય છે. કાવ્યા જ્યારે સરકારી શિક્ષક બને છે ત્યારે તેના પિતા ખૂબ જ ખુશ થાય છે કે તેમની પુત્રીએ આખરે તેનું અને મારું સપનું પૂરું કર્યું. હવે તે વિચારે છે કે તેની દીકરીનું જીવન સેટ થઈ જાય અને તેના લગ્ન થઈ જાય. ત્યારે કેટલાક સંબંધીઓ દ્વારા ખબર પડે છે કે મુરાદાબાદનો એક છોકરો છે જેનું નામ રિતિક છે અને તે એક પ્રાઇમરી સ્કૂલમાં ટીચર પણ છે. કાવ્યાના સંબંધીઓ તેના પિતાને કહે છે કે તે છોકરો પણ શિક્ષક છે, આ બંનેની શાનદાર જોડી બનશે. હવે કાવ્યાના પિતા રિતિકના ઘરે જાય છે અને રિતિક તેને ખૂબ જ પસંદ આવે છે અને રિતિકના માતા પિતા સાથે વાત કર્યા બાદ તે લગ્નની વાત કરે છે. જ્યારે રિતિકના માતા પિતા પણ કાવ્યાને જોવા ઘરે આવે છે ત્યારે તેમને કાવ્યા પહેલી નજરમાં જ ગમી જાય છે અને લગ્નની તારીખ પણ નક્કી થઈ જાય છે અને થોડા મહિનાઓ પછી બંને ખૂબ જ ધામધૂમથી લગ્ન કરે છે. કાવ્યા તેના સાસરે પહોંચે છે અને બંને પતિ પત્ની પોતાનું લગ્ન જીવન ખૂબ જ સારી રીતે જીવતા હતા. પ્રાથમિક શાળામાં ભણવાની સાથે રિતિક પીસીએસ પરીક્ષાની તૈયારી પણ કરી રહ્યો હતો. લગ્નના 6 મહિના પછી તે પીસીએસની પરીક્ષા આપે છે અને સરકારી શિક્ષક સાથે એક પીસીએસ અધિકારી બને છે. તેને એક મોટું ફોર વ્હીલ અને સરકારી ડ્રાઈવર પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. હવે તેની પાસે પૈસાની કોઈ કમી ન હતી એટલે એક દિવસ રિતિક વિચારે છે કે હું જાણું છું કે હું ઘણું કમાઉં છું, પણ હું મારા પરિવારને સમય નથી આપી શકતો, કારણ કે કાવ્યા પણ વહેલી સવારે તેની શાળામાં ભણાવવા જતી અને રિતિક પણ નોકરી પર જતો રહેતો. બંને પોતપોતાના જીવનમાં ખૂબ જ વ્યસ્ત હતા અને એકબીજાને બહુ ઓછો સમય આપી શકતા હતા. પછી એક દિવસ અચાનક રિતિક કાવ્યાને કહે છે કે કાવ્યા, તું હવે તારી આ નોકરી છોડીને ઘરે જ રહો, કારણ કે તું માત્ર કામ કરીને પૈસા કમાઈ રહી છો અને હવે મારી પાસે પૈસા ઘણા છે. તારે નોકરી કરવાની જરૂર નથી, ફક્ત ઘરે જ રહો અને મારી સેવા કરો. જ્યારે કાવ્યા સાંભળે છે ત્યારે તેને ખૂબ ગુસ્સો આવે છે. તે કહે છે કે મેં મારી મહેનતથી આ બધું કામ હાસિલ કર્યું છે અને હું આ કામ માત્ર પૈસા માટે નથી કરતી, મારા પિતાએ મને શિક્ષણ આપીને આ પદ સુધી પહોંચાડી છે,
હું આ નોકરી આમ છોડી શકીશ નહીં, આ મારું સ્વપ્ન હતું, હું તેને આ રીતે તૂટવા નહીં દઉં. કાવ્યા સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દે છે. અને મિત્રો, કાવ્યાનો આ નિર્ણય સાચો પણ હતો, પરંતુ આ બાબતને લઈને બંને વચ્ચે ઝઘડા થાય છે અને તેના મિત્રો અને સંબંધીઓ પણ રિતિકને સમજાવવાનો પ્રયાસ કરે છે કે જુઓ રિતિક, તારી પત્નીએ સરકારી શિક્ષક છે, તેમને આ પદ આમ જ હાસિલ કર્યું નથી, લોકોને ખૂબ મહેનત કરે છે ત્યારે તેમને સરકારી નોકરી મળે છે, અને મળે છે કે નહીં એ પણ ગેરંટી નથી હોતી. તમે કાવ્યાને નોકરી છોડવા માટે મજબૂર કરી રહ્યા છો, તમે થોડો સમય મેનેજ કરી શકો છો, આમાં નોકરી છોડવા જેવું કંઈ નથી. નાની બાબતમાં આટલો મોટો અને મુશ્કેલ નિર્ણય ન લો. પરંતુ રિતિકના માથે તો ભૂત સવાર હતો, તે કોઈને સાંભળતો ન હતો, અને આખરે કાવ્યાને તેની સરકારી નોકરીમાંથી રાજીનામું આપે છે અને તે ઘરે જ રહેવા લાગે છે અને પોતાના સસરા અને પતિની સેવામાં લાગી જાય છે. તે તેના ઘરની બાબતોનું સંચાલન કરવાનું શરૂ કરે છે. મિત્રો, રિતિકની પીસીએસ અધિકારીની ભરતી વર્ષ 2014માં કરવામાં આવી હતી અને તેમની પ્રથમ પોસ્ટિંગ પણ મુરાદાબાદમાં હતી. તમે બંને તેનું જીવન ખુશીથી જીવતા હતા. રિતિક સાંજે તેની ડ્યુટી પરથી આવે છે અને તેની પત્ની કાવ્યા સાથે પ્રેમમાં સમય વિતાવે છે અને તેમના લગ્નને લગભગ 4 વર્ષ થઈ જાય છે અને ભગવાનની કૃપાથી તેઓને એક પુત્રીનો પણ જન્મ થાય છે. તેનાથી પારિવારિક સુખ 4 ગણું વધે છે. થોડા સમય પછી રિતિક લખનૌમાં એક બંગલો ખરીદે છે અને તેના પરિવારને લખનૌ શિફ્ટ કરે છે. કાવ્યા તેની દીકરી અને સાસરિયા સાથે લખનૌમાં રહેવા લાગે છે. રિતિક હવે અઠવાડિયામાં એકવાર તેના ઘરે આવતો હતો અને તેની પત્ની અને બાળકો સાથે સમય પસાર કરતો હતો. ક્યારેક તે કાવ્યાને શોપિંગ માટે લઈ જતો, ક્યારેક તેની પુત્રીને ફરવા લઈ જતો. પરંતુ એકવાર રિતિક કાવ્યા સાથે શોપિંગ મોલમાં જાય છે. આ શોપિંગ મોલમાં ખૂબ જ સુંદર છોકરી નોકરી કરતી હતી. જ્યારે રિતિક તે છોકરીને જુએ છે ત્યારે તે તેના પ્રેમમાં પડી જાય છે અને તેને પસંદ કરવા લાગે છે. તે છોકરીનું નામ કાજલ હતું, જે આ શોપિંગ મોલમાં મેનેજર તરીકે કામ કરતી હતી. કાજલ પણ રિતિકને જોતી હતી. તે તેના પૈસા અને પાવર જોયા પછી તેના પ્રેમમાં પડે છે. બંને વચ્ચે મિત્રતા થાય છે અને વાતચીત શરૂ થાય છે અને તેમની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ જાય છે. હવે જ્યારે પણ રિતિકને તક મળતી ત્યારે તે કાજલને મળવા જતો રહેતો. પણ કાવ્યાને ખ્યાલ ન હતો કે તેનો પતિ કોઈ બીજીને પ્રેમ કરવા લાગ્યો છે. પણ મિત્રો, કહેવાય છે ને કે સત્ય ગમે તેટલું છુપાવો તે છુપાવી શકાતું નથી. એક યા બીજા દિવસે સત્ય બધાની સામે આવી જાય છે અને કાવ્યાને પણ ખબર પડી જાય છે કે તેના પતિનું બીજી છોકરી સાથે અફેર છે. આ બધું જાણ્યા પછી કાવ્યા ખૂબ જ ટેન્શનમાં આવી જાય છે અને વિચારે છે કે તેનો પતિ આવું કેવી રીતે કરી શકે, તે બીજાને પ્રેમ કરવાનું વિચારી પણ કેવી રીતે શકે. કાવ્યા પોતાને જ દોષ આપવા લાગે છે કે મારા પતિના આગ્રહથી મેં નોકરી પણ છોડી દીધી અને મારી જિંદગી બરબાદ કર્યા પછી હવે તે કોઈ બીજા સાથે મોજ મસ્તી કરી રહ્યો છે. અને આ બધી બાબતોને કારણે રિતિક અને કાવ્યા વચ્ચે દરરોજ ઝઘડા થાય છે અને એક દિવસ રિતિક કાવ્યા પર હાથ પણ ઉપાડે છે. તે ગુસ્સે થઈ જાય છે અને કાવ્યાને ખૂબ મારે છે અને આ કારણોસર કાવ્યા તેની પુત્રી સાથે તેના માતા પિતાના ઘરે જાય છે અને તેના માતા પિતાને બધું કહે છે. આ બધી વાતો સાંભળીને કાવ્યાના માતા પિતા પણ ખૂબ હેરાન અને પરેશાન થાય છે. વિચારે છે કે તે એક પીસીએસ ઓફિસર છે, તેની સામે કાર્યવાહી કરવા જઈશું તો પણ કોઈ ફાયદો થશે નહીં, તેની પાસે ઘણી શક્તિ છે. તે આમ કરવા મજબૂર થાય છે અને કાવ્યા તેના માતા પિતા સાથે ઘરે રહેવા લાગે છે. આ રીતે હજુ 4 વર્ષ પસાર થઈ જાય છે. પરંતુ રિતિક ન તો કાવ્યાને લેવા આવે છે કે ન તો તેની ખબર પૂછે છે. હવે કાવ્યા કોર્ટનો સહારો લે છે અને ઘણા મામલામાં તેના પતિ વિરુદ્ધ કેસ દાખલ કરે છે. તે હવે રાહ જોઈ રહી હતી કે રિતિક કોઈને કોઈ બહાને તેને મળવા આવે, તેને સમજે
અને તેને ફરીથી તેની સાથે ઘરે લઈ જાય, પરંતુ કેસ દાખલ કરવા છતાં કોઈ ફાયદો થતો ન હતો અને એક વરિષ્ઠ અધિકારી હોવાને કારણે કોઈ પણ તેનો કેસ લેવા માંગતું ન હતું અને કાવ્યા હવે હાર સ્વીકારે છે અને નિરાશ થઈને ઘરે પરત ફરે છે. પુત્રીનો ઉછેર કરવા માટે તે તેના ઘરેથી 2 કિલોમીટર દૂર એક શાળામાં વાત કરે છે ભણાવવા માટે, અને તેને શિક્ષક તરીકે નોકરી મળે છે. 12,000ના પગારથી તે તેની પુત્રી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને માતા પિતા પણ તેને કંઈ બોલતા નથી. તેના પિતા નોકરીમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા હતા, તેથી તેઓ પેન્શનમાંથી પોતાનો ખર્ચ કાઢતા હતા. કાવ્યા ભણાવવા જવાનું શરૂ કરે છે અને વિચારતી રહે છે કે જો મેં મારી નોકરી ન છોડી હોત તો મારે આ રીતે ભટકવું ન પડત. જો મારી પાસે મારી નોકરી હોત તો હું વધુ સારું જીવન જીવત, પરંતુ હવે મને તમામ પ્રકારની સમસ્યાઓ અને અપમાનનો સામનો કરવો પડે છે. પણ મિત્રો, કાવ્યા પોતાની હિંમત છોડતી નથી અને મહેનતથી પોતાનું કામ કરે છે અને તેની પુત્રીની પરવરિશ કરે છે અને જીવન આમ જ ચાલતું રહે છે. મિત્રો, જાન્યુઆરી મહિનો હતો, વર્ષ 2024માં રિતિકના મિત્રના લગ્ન હતા અને રિતિક તેના મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે તેની સરકારી કારમાં પહોંચે છે. લગ્નમાં આવ્યા પછી તે ભોજન વગેરે કરે છે અને પછી તે તેના ઘરે જવા નીકળે છે, પરંતુ તેનો મિત્ર કહે છે કે શિયાળાનો દિવસ છે, રિતિક રસ્તાઓ પર ગુમ્મસ હશે, આટલી મોડી રાત્રે ઘરે પરત ફરવું યોગ્ય નથી, તમે સવારે વહેલા ઘરે જાજો. મિત્રો, રિતિક પણ વિચારે છે કે તે જે બોલી રહ્યો છે તે સાચું છે. રિતિકને લગ્ન સમારંભમાં પણ ખૂબ માન આપવામાં આવ્યું હતું કારણ કે તે સરકારી અધિકારી હતો. તેમના માટે સુવા માટે ઝડપથી પથારી તૈયાર કરવામાં આવી હતી, પરંતુ રિતિક કહે છે કે હવે હું અહીં રોકાઈ ગયો છું તો મને આજે રાત્રે ઊંઘ નહીં આવે. હું ખુરશી પર બેસીને મારા મિત્રના લગ્ન જોઈશ. સામે મંડપ શણગારવામાં આવ્યો હતો. પંડિતજીએ મંત્ર શરૂ કર્યા અને રિતિકનો મિત્ર હવે ફેરા ફરવા લાગ્યો હતો ત્યારે પંડિતજીએ કહ્યું કે તમે બંને પતિ પત્ની 7 જન્મ સુધી એકબીજા સાથે રહેવાનું છે અને દરેક સુખ દુઃખમાં એકબીજાને સાથ આપવાનો છે અને વર તેની કન્યાની માંગમાં સિંદૂર ભરે છે. લગ્નનો કાર્યક્રમ તેના રીતિરિવાજ મુજબ ચાલી રહ્યો હતો અને રિતિક આખો કાર્યક્રમ ખુરશી પર બેસીને પોતાની આંખોથી જોઈ રહ્યો હતો અને હવે તેને તેના લગ્ન પણ યાદ આવવા લાગ્યા. રિતિક હવે તેની પત્ની કાવ્યાને ખૂબ જ મિસ કરવા લાગે છે. રિતિકની આંખો ભીની થઈ ગઈ હતી પણ આંસુ નીકળતા ન હતા, પણ તે કાવ્યાને યાદ કરીને અંદરથી ખૂબ રડતો હતો અને વિચારતો હતો કે હવે મારી પત્ની કેવી હાલતમાં હશે, મારી પુત્રી કેમ હશે, એ લોકો કેવી રીતે જીવન જીવતા હશે, મેં મારા જીવનમાં એક મોટી ભૂલ કરી છે. તેના મિત્રના લગ્ન જોઈને તેને તેની ભૂતકાળની ક્ષણો યાદ આવવા લાગે છે અને પછી તે પોતાને રડતા રોકી શકતો નથી. દરેકની સામે જ્યારે તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે ત્યારે કેટલાક લોકો તેને પૂછવાની હિંમત કરે છે, સાહેબ તમને શું થયું છે, જ્યારે કેટલાક લોકો તો સમજી જાય છે કારણ કે તે જાણતા હતા કે તેની પત્ની તેની સાથે રહેતી નથી અને તે તેને યાદ કરીને રડતો હતો. એ સાચું હતું કે રિતિકની પત્ની તેની સાથે રહેતી ન હતી અને માત્ર તેને યાદ કરીને જ આજે તે રડતો હતો. આખી રાત આમ જ પસાર થાય છે અને સવાર પડતાં જ રિતિક તેના ડ્રાઈવરને કહે છે કે તે આજે ડ્યુટી પર નહીં જાય, તું ગાડી મારા સાસરે લઈ જા, હું મારી પત્ની અને બાળકને મળવા માંગુ છું. હવે ડ્રાઈવર કાવ્યાના ગામ તરફ કાર લઈ જાય છે. કાવ્યાના ગામ પાસે કાર આવતા જ રિતિક કાવ્યાને જોવે છે જે તેની પુત્રી સાથે રસ્તા પર ચાલતી જોવા મળે છે કારણ કે કાવ્યા દરરોજ શાળામાં ભણાવવા જતી અને તેને તેની પુત્રીનું એડમિશન પણ એ જ શાળામાં કરાવ્યું હતું. શાળા ઘરથી માત્ર 2 કિલોમીટર દૂર હતી, તેથી બંને આ રીતે આવતા જતા હતા. રિતિક જ્યારે કાવ્યાને જોવે છે ત્યારે તે કારને સાઈડમાં રોકે છે અને તે કાવ્યા પાસે જાય છે અને તેની દીકરીને જુએ છે ત્યારે તેની આંખોમાં આંસુ આવી જાય છે. દીકરી પણ
તેના પિતાને ઓળખે છે, કારણ કે તેને પહેલાં પણ તેના પિતાને તેની માતાના ફોન પર ફોટામાં જોયા હતા. તે લગભગ 8 વર્ષની થઈ ગઈ હતી, પરંતુ જ્યારે રિતિક તેની પુત્રીનો હાથ સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે, તેની પુત્રી તેની માતાની પાછળ સંતાઈ જાય છે, કારણ કે તે જાણતી હતી કે તેના પપ્પા સારા વ્યક્તિ નથી. તેને તેની માતાને એકલી છોડી દીધી હતી અને તેને પિતાનો પ્રેમ પણ આપ્યો ન હતો. જ્યારે તેની માતાએ તેને આ બધી વાત સમજાવી પછી કાવ્યાએ કહ્યું કે અમારી સામે રડવાનો ઢોંગ ના કરો, તમે અહીં કેમ આવ્યા છો? તો રિતિક કહે છે, મને માફ કર કાવ્યા, હું તારા વગર રહી શકતો નથી. તો કાવ્યા ગુસ્સામાં કહે છે કે તમને મારી પાસે અહીં આવવાની શું જરૂર પડી? તમારી પાસે તો બધું છે, પૈસા, સંપત્તિ, બંગલો, કાર અને પ્રેમાર પ્રેમિકા, તો શા માટે તમને મારી જરૂર પડી? આજે 6 વર્ષ પછી તમને ખબર પડી કે તમે મારા વગર રહી શકતા નથી, એટલે મને લેવા આવી ગયા. રિતિક બધું સાંભળતો રહે છે, પણ કાવ્યાને કોઈ જવાબ આપી શકતો નથી. થોડા સમય પછી તે કહે છે કે તું મને ગમે તેટલો ખરાબ કહી દે, પણ હું તને આજે અહીંથી મારી સાથે લઈ જઈશ. તો કાવ્યા કહે છે કે તમારા બધા પ્રયત્નો છતાં પણ તમે મને અહીંથી દૂર નહીં લઈ જઈ શકો. હું 4 વર્ષથી દરરોજ તમારી રાહ જોતી હતી, પણ તમે મને એક ક્ષણ માટે પણ યાદ ન કરી. મેં જીવનને મારા પોતાના તરીકે મારી દીકરી સાથે રહેવાનું શીખી ગઈ છું. અમને તમારી ખોટી સહાનુભૂતિની જરૂર નથી. હું એકલા રહીને મારી દીકરીનો ઉછેર કરું છું. તમારે હવે અમારા જીવનમાં દખલ કરવાની કોઈ જરૂર નથી. હવે તમે અહીંથી જઈ શકો છો. મિત્રો, આ પછી રિતિક પાછો ઘરે આવે છે અને ઘરે આવ્યા પછી રિતિક ખૂબ જ દુઃખી થાય છે અને પોતાની કરેલી ભૂલ બદલ પસ્તાવો કરે છે, કારણ કે તેની ગર્લફ્રેન્ડ પણ તેને છોડીને પૈસા લઈને ભાગી ગઈ હતી. હવે તે સંપૂર્ણપણે એકલો પડી ગયો હતો. મિત્રો, કાવ્યાએ તેના પતિનો સ્વીકાર ન કર્યો અને તેના જીવનમાં સંઘર્ષ કર્યો, તેની દીકરી અને પોતાના જીવનને સારું બનાવ્યું. તો કાવ્યાનો આ નિર્ણય સાચો હતો કે ખોટો? તેને તેના પતિને માફ કરીને તેની સાથે પરત ફરવું જોઈતું હતું કે નહીં? જે તેને અંતે રિતિક સાથે કર્યું હતું, એ નિર્ણય સાચો હતો કે ખોટો? તમને આજની વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવજો, અને જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરતા આવજો. થેન્ક યુ.